નમસ્કાર, મેં ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ શહેર ગંદકીથી ખદબદી રહ્યું છે. જેમને એક નજરે જોતા જાબાઝ, બાહોશ, નીડર અને નિષ્ઠાવાન કમિશનર તુષાર સુમેરાએ ચાર સંભાળતાની સાથે જ સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગતની સચોટ અને સાર્થક કામગીરીની અમલવારી ચાલુ કરવાના આદેશ કર્યા. ભ્રષ્ટ અધિકારીઓ માત્ર ને માત્ર એસી ઓફિસમાં બેસીને કાગળ પર કામગીરી કરી પોતાના ખિસ્સાઓ ભરવામાં જ મસ્ત મગન રહેતા હોય છે, ત્યારે જૂનાગઢના નવનિયુક્ત યુવા કમિશનર તુષાર સુમેરાએ ગંદકીથી ખદબદતા જૂનાગઢને સ્વચ્છ જૂનાગઢ બનાવવાનું બીડું ઝડપ્યું છે. જૂનાગઢને સ્વચ્છ જૂનાગઢ બનાવવા માટે તેઓ દ્વારા મનપાના સફાઈ કર્મચારીઓ, વોર્ડના એસઆઈ વગેરેને કામે લાગી જવા તાકીદ કરી છે. નવનિયુક્ત કમિશનર સાહેબ દ્વારા જૂનાગઢની જનતાને પણ આ કાર્યમાં સહયોગ આપવા માટે અપીલ કરી છે. તેમજ સાથોસાથ ચીમકી પણ ઉચ્ચારી છે કે હવેથી જાહેરમાં ગંદકી કરનારા લોકોને પણ દંડ કરવામાં આવશે. જૂનાગઢ એ ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે, પરંતુ શહેરના વિવિધ વિસ્તારોથી માંડીને ઐતિહાસિક સ્થાનો પાસે ગંદકી જોવા મળી રહી છે. લોકો પણ આડેધડ રીતે કચરો ફેંકી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવા માટે વાહન આવે છે, તેમજ કચરો નાખવા માટે કન્ટેનર પણ રાખવામાં આવ્યા છે. તેમ છતાં પણ લોકો દ્વારા જાહેરમાં કચરો ફેંકી શહેરને ગંદુ બનાવી રહ્યા છે, ત્યારે જૂનાગઢ શહેરમાં હવેથી આવી બેદરકારી કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે. આવા લોકોને દંડ ભરવો પડશે, તેમજ લોકો દ્વારા પણ શહેરને સ્વચ્છ બનાવવાના આ પ્રયાસમાં સાથ અને સહકાર આપવામાં આવે. સાથે સાથે નવનિયુક્ત કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે આ માટે તમામ વોર્ડના એસઆઈને જવાબદારી સોંપવામાં આવી છે. કમિશનર દ્વારા તો ત્યાં સુધી જણાવવામાં આવ્યું છે કે એક મહિનામાં મારે જૂનાગઢને સંપૂર્ણ સ્વચ્છ જૂનાગઢ બનાવવું છે. આ માટે જરૂર પડી તો હું પોતે પણ સાવરણ ઉપાડતા અચકાઈશ નહીં. નવનિયુક્ત કમિશનર તુષાર સુમેરાને વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવા આવેલા સફાઈ કર્મીઓના યુનિયન નેતાઓને પણ જણાવ્યું હતું કે લોકોના કામ કરી પ્રશ્નો ઉકેલો, તમારા તમામ પ્રશ્નો ઉકેલી આપવાની હું ખાતરી આપું છું, પરંતુ સૌપ્રથમ મને કામ કરી બતાવો અને માત્ર એક મહિનામાં આપણે ગંદકીથી ખદબદતા ગંદા જૂનાગઢની ઓળખ સ્વચ્છ જૂનાગઢ તરીકે કરવી છે, જેથી કરીને અહીંયા આવતા પ્રવાસીઓ, યાત્રાળુઓ પણ જૂનાગઢની કંઈક અનેરી છાપ જ લઈને જાય. તેમજ સાથે સાથે જણાવ્યું હતું કે દરરોજ સવારે 7 વાગે હું ખુદ શહેરના વિવિધ વોર્ડમાં સરપ્રાઇઝ મુલાકાત કરીશ. તેમ જણાવી નવનિયુક્ત કમિશનર તુષાર સુમેરાએ વધુમાં જણાવ્યું કે આપણે એક મહિના બાદ ફરીથી મળીશું અને રિવ્યૂ મિટિંગ કરીશું કે શું કામગીરી થઈ. તો હવે શહેરમાં જ્યાં જ્યાં કચરો ફેંકી ગંદકી ફેલાતા લોકો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વિજય અંબાડા, હું સફાઈ કામદાર કર્મચારી યુનિયન મહાનગરપાલિકા જૂનાગઢના પ્રમુખ તરીકે સેવા આપું છું. આજે અમે માન્ય નવયુક્ત કમિશનર શ્રી તુષાર સાહેબને મળ્યા અને અમારા સફાઈ કામદારના પ્રાણ પ્રશ્નની રજૂઆત કરી. રજૂઆતની અંદર ચાલુ ફરજ દરમિયાન અવસાન પામે એના વારસદારને નોકરી, અસફળ કામદાર થઈ ગયા હોય એના વારસદારને નોકરી, પછી આઉટસોર્સિંગના કામની અંદર મોટો ભ્રષ્ટાચાર છે એ બાબતે રજૂઆત કરી છે, સમય બાબતે રજૂઆત કરી છે અને ઘણા બધા પ્રશ્નોને લઈ અને અમે રજૂઆત કરી સાહેબને. સાહેબે સફાઈની બાબતની અંદર થોડાક સહભાગી બની અને મદદ કરવાની વાત કરીએ. અમે પણ પોઝિટિવ રહ્યા છીએ, સાહેબ પણ પોઝિટિવ રહ્યા છે અને સાહેબે અમને સહાનુભૂતિપૂર્વક સાંભળ્યા છે. અમારા પ્રશ્ન એક મહિનાની અંદર પાછા આવતા 17 તારીખ સુધીમાં એક મિટિંગ બોલાવી અને જેટલું બને એટલું ઘટતું કરવાની અમને ખાતરી આપી છે અને અમે વિશ્વાસ પણ છે કે અમે પણ ખંતથી અને ઉમંગથી જૂનાગઢ શહેરની સફાઈમાં લાગી પડવાના છીએ અને સાહેબને પૂરેપૂરો અમારો સહકાર રહેશે અને આશાવાદી પણ છે કે સાહેબ અમારા પ્રશ્નને વાચા આપશે અને હલ પણ કરી દેશે. મનીષ ટાકે સાથે રવિન્દ્ર કંસારા, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. કાંકરિયા તાલુકાના રાણકપુર ગામે રહેતા 35 વર્ષીય મનુભા તલસી ઝાલા સવારે 10:30 વાગ્યાના આજુબાજુમાં પાણીની મોટર ચાલુ કરવા જતા લાઇટનો શોર્ટ લાગતા તેમનું મોત થયું હતું. આજરોજ રાણકપુર ખાતે સવારે અંદાજે 10:30 વાગ્યાના સમયે પાણીની મોટરને ચાલુ કરવા જતા શોર્ટ લાગતા ઝાલા મનુભા તલસીનું ઘટના સ્થળે મોત થયું, ત્યારે આ બાબતની જાણ વાયુવેગી ગામમાં પ્રસરી જતા લોકોના ટોળેટોળા જોવા મળ્યા અને ત્યારબાદ તાત્કાલિક થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા અને થરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને આ બાબતની જાણ થરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી, ત્યારે પોલીસ પણ આ બાબતની તપાસ હાથ ધરી છે
અને મૃતદેહને તેમના વાલી વારસાને સોંપવામાં આવ્યો હતો. ચિહર્ષી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. વેસ્ટ ઝોન ન્યૂઝપેપર સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશન અને હોમ ડિલાઇટ કંપનીની સહભાગીદારીથી મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વાર્ષિક સંમેલન 2019 નું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદના મેયર બીજલ પટેલ પણ હાજર રહ્યા હતા. વેસ્ટ ઝોન ન્યૂઝપેપર સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશન અને હોમ ડિલાઇટ કંપનીની સહભાગીદારીથી શહેરમાં આવેલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વાર્ષિક સંમેલન 2019 આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનનો મુખ્ય ધ્યેય પેપર સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશનના વિતરક બંધુઓના ધંધાનો વ્યાપ વધારવાનો હતો. આ સંમેલનમાં અમદાવાદના સાંસદ કિરીટભાઈ સોલંકી તથા અમદાવાદના મેયર શ્રીમતી બીજલ પટેલ પણ હાજર રહ્યા, તેમજ સંમેલનમાં 400થી વધુ વિતરકો હાજર રહ્યા હતા. વેસ્ટ ઝોન ન્યૂઝપેપર સપ્લાયર્સ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ કાનજીભાઈ દેસાઈ તથા વસરામભાઈ પ્રજાપતિએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હોમ ડિલાઇટ કંપની સાથે આજ રોજ થયેલા બિઝનેસ એસોસિએશનની અમારા વિતરક બંધુઓના ધંધાનો વ્યાપ વધારવા અને તેઓની આવડત અને ફાજલ સમયનો તેઓ ઉપયોગ કરી વધારાની આવક પ્રાપ્ત કરી શકશે. આ સહભાગીદારીથી તમામ વિતરક બંધુઓ ખુશહાલ છે. હોમ ડિલાઇટ કંપનીના ચેરમેન શ્રી પ્રવીણભાઈ ગોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજના આ સંમેલનનો મુખ્ય ધ્યેય ન્યૂઝપેપર્સ એસોસિએશનના વિતરક ભાઈઓની માસિક આવકમાં વધારો કેવી રીતે કરી શકાય તેની કેળવણી આપવાનો હતો. હોમ ડિલાઇટ કંપની દ્વારા રોજિંદા ઘર તેમજ ઓફિસોમાં જરૂર પડતી રોજિંદી મહત્વની સર્વિસીસ જેવી કે પ્લમ્બર, એસી, આરઓ, ઇલેક્ટ્રિશિયન, સુથારીકામ, કડિયાકામ, ઉધય નિયંત્રણ, સિક્યોરિટી, હાઉસકીપિંગ, ઘરગથ્થુ ઉપકરણો જેવા કે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, મિક્સર, ઓવન જેવી 75થી વધારે સર્વિસ સાથે જોડાય તેઓ તેમની આવડત મુજબ તેમની આવકમાં વધારો કરી શકશે. કંપની દ્વારા નવા તથા જૂના ઘરના ઓફિસના રિનોવેશન અને ટર્નકી જોબ કરી આપવામાં આવશે. હોમ ડિલાઇટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અલ્પિત ગોરે જણાવ્યું કે હોમ ડિલાઇટ કંપની દ્વારા આપવામાં આવતી તમામ સર્વિસ ખૂબ જ સુરક્ષિત છે, કારણ કે કંપની સાથે સંકળાયેલા તમામ સર્વિસ પ્રોવાઈડર કંપનીના રજિસ્ટ્રાર સભ્યો છે. કંપની દ્વારા આપવામાં આવતી તમામ સર્વિસ ઉપભોક્તા તેમના સામે સર્વિસ પ્રાપ્ત કરી શકશે અને એકવાર સર્વિસનો લાભ લીધા બાદ તે સંદર્ભે કોઈ ફરિયાદ ઊભી થાય તો 7 દિવસ સુધી અન્ય કોઈ પણ ચાર્જ વસૂલ કર્યા વગર ઉપભોક્તાને સંતોષકારક સર્વિસ પૂરી પાડવામાં આવે છે. મારું નામ અલ્પિત ગોવા છે. હું મેનેજિંગ ડિરેક્ટર છું રિદ્ધિ કોર્પોરેટ સર્વિસ લિમિટેડ. 2009 અમારી કંપનીની સ્થાપના અમે કરી હતી. 2009 અમે કંપનીની સ્થાપના કરી હતી. અમારું કામ છે સોફ્ટવેર ડેવલપમેન્ટનું, ઓફિસ ડિજિટાઇઝ કરવાનું. અમારા આજની તારીખમાં કોલ સેન્ટરના બી બહુ મોટા કામ છે. 11 સ્ટેટમાં અમારી બ્રાન્ચો છે અત્યારે અને અમારી જોડે 3,500-4,000 માણસો અત્યારે અમારી જોડે પૂરા હિન્દુસ્તાનમાં જોડાયેલા છે. અને આ હોમ ડિલાઇટ જે કંપની છે એ અમે પબ્લિક લિમિટેડ કંપની કરી હતી, એટલે અમારે એક્વાયર કોઈ બી કંપની કરવી દેટ વોઝ ધ ઓબ્જેક્ટિવ વિચ વોઝ સબમિટેડ ઇન સેબી ઓલસો. તો એ એઝ અ ઓબ્જેક્ટિવ અમે આ હોમ ડિલાઇટ કંપની એક્વાયર કરી અને અમે આ 1 વર્ષથી આ ચલાવીએ છીએ, જેની અંદર અમને ઘણું સારું રિસ્પોન્સ મળેલો છે અમદાવાદના માર્કેટમાંથી. અને અમારી જોડે બહુ જ પ્રોફેશનલ માણસો છે. અમારી કંપનીમાં સીટીઓ છે, સીઈઓ છે, બહુ જ પ્રોફેશનલ માણસો છે જે આખા હિન્દુસ્તાનમાં ઘણી બધી મોટી મોટી કોર્પોરેટ કંપનીઓને બી અમે સારી સર્વિસીસ આપીએ છીએ. અમારું નેક્સ્ટ પ્લાનિંગ એવું છે કે જો અમદાવાદમાં આવતા 6 મહિનામાં જો સફળ થશે કોન્ટેક્ટ હોમ ડિલાઇટ, તો અમે એને બોમ્બેમાં, અમે બેંગ્લોરમાં, ચેન્નાઈમાં જે અમારા ઓલરેડી માણસો છે, પ્રોફેશનલ માણસ છે, એને અમે લોન્ચ કરવાના છે. મુખ્ય હેતુ શું? અમારો મુખ્ય હેતુ એ છે કે અનઓર્ગેનાઇઝ પ્લેયરના અત્યારે મેં હમણાં થોડી વાર પહેલા બી સમજાવ્યું, 1.5 લાખ માણસો વર્ગ એવા છે અમદાવાદમાં, જે 1.5 લાખ માણસો જે છે, જે લોકો અત્યારે પોતે શું કામ કરે છે એ કસ્ટમર સુધી પહોંચી નથી શકતા. એક પ્લેટફોર્મ એવું નથી કે કોઈ કોર્પોરેટ કંપનીમાં કોઈ એક સિંગલ માણસ ઇન્ડિવિજ્યુઅલ જેને કોઈ કામ લઈ શકે. અમે એ લોકોને આઈટી પ્લેટફોર્મ એક અમે એવી ઓળખ આપીએ છીએ અમારા વેન્ડર તરીકે, અમારા ફ્રેન્ચાઇઝી તરીકે, કે એ ઓળખના કારણે અમારી જોડે કોર્પોરેટના મોટા મોટા કામો આવે છે. એ એપ્લિકેશન ડેવલપમેન્ટ એના ત્યાં ડાઉનલોડ કરી અને એ જે કંઈ બી કામ આવે છે અત્યારે એને પોતે પરફોર્મ કરી શકે છે. એ લોકોની રોજગારી વધી છે. પહેલાં એવું હતું કે અમારી જોડે એક સર્વે એવો છે કે અમે નાકા ઉપર જતા હતા કે મહિનામાં એ લોકોને 10 દિવસ કામ મળતા હતા. અત્યારે અમારી જોડે જે લોકો જોડાયા છે એ લોકોને મહિને અત્યારે 21-22 દિવસ કામ મળવા શરૂ થઈ ગયું છે. એટલે આ અમારો ઓબ્જેક્ટિવ છે કે આવતા 3 વર્ષની અંદર અમે કમસે કમ 20,000 વેન્ડરોને અમારી જોડે, અમારા આ સ્વપ્નની જોડે જોડીએ
અને અમે જે અત્યારે આ મોડલ બનાવ્યું છે એ સ્કેલેબલ મોડલ છે કે અત્યારે આખી દુનિયાની અંદર સર્વિસ આપવી બરાબર એ સૌથી પ્રાઇમ થઈ ગયું છે. ઘરમાં અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ હોય છે કે નાના નાના કારીગરો મળતા નથી બરાબર. તો અમે જેટલા બી વેન્ડરો રાખીએ છીએ અને પોલીસ વેરિફિકેશન કરાવીએ છીએ એટલે જે તે કસ્ટમરના ત્યાં જ્યાં સર્વિસ આપવા જાય એ કસ્ટમરને જ્યારે સર્વિસ આપતો હોય ત્યારે કોઈપણ પ્રકારની એવી ઘટના ના બની જાય કે જેથી કસ્ટમર જોડે બી કંઈ પણ ખરાબ થાય, એક વિશ્વાસ મળે તમારી બ્રાન્ડથી અને આજે એને આજીવિકા મળે. હાલમાં કેટલા વિતરક બંધુઓ સાથે જોડાયા? અત્યારે અમે અત્યારે જે આ પ્લાનિંગ કરી રહ્યા છે એમાં 300 વિતરક બંધુઓ અમારી સાથે જોડાવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. 300 વિતરક બંધુઓથી કમસે કમ 3-1 લાખ ઘરની અંદર અમે આ રીચ પહોંચાડી શકીશું. માર્જિન અમે એમાંથી 15 માણસોને અમે એઝ અ પાયલોટ અમારો એક ટી ટ્રેન ટુ ટ્રેનર એક પ્રોગ્રામ ચાલે છે, ટી ટુ ટી એ ટ્રેન ટુ ટ્રેનર પ્રોગ્રામ ઓલરેડી અમે ગયા વીકમાં હવે ચાલુ કરી દીધો છે જેની અંદર 10 વિતરક બંધુઓને અમે ટ્રેન કર્યા છે. 10 વિતરક બંધુઓને 10-10 જવાબદારી અત્યારે આપી છે અને અમે આવતા 15 દિવસમાં એ લોકોને હજી બી જરૂર પડશે તો અમે હજી ટ્રેનિંગ આપીશું. હજી એ લોકોને કેમ કસ્ટમરને સેટિસ્ફાઈડ કરવા, કમ્પ્લેન આવે તો કેવી રીતે એને સોલ્વ કરવી એના માટેની ટ્રેનિંગ ચાલી રહી છે. સંજીવ કુમાર રાજપૂત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ખેડૂતોની આવક બમણી થાય અને આધુનિક ખેતીથી ખેત ઉત્પાદન ખર્ચ ઘટે તેમજ પશુપાલનની પ્રવૃત્તિ પણ વિસ્તરે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લામાં આજે તાલુકા મથકોમાં કૃષિ મહોત્સવ અને કૃષિ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા. મેંદડા ખાતે લેઉવા પટેલ સમાજની વાડીમાં કૃષિ મહોત્સવ અને કૃષિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મેંદડા તાલુકાના ખેડૂતો, પશુપાલકો, મહિલા ખેડૂતો જોડાયા. કૃષિ પ્રદર્શનમાં વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય, ICDS, બાગાયત, ખેતી પાકો માટેની જંતુનાશક દવાના સ્ટોલ તેમજ આધુનિક ખેતી અંગેના માર્ગદર્શન આપતા સ્ટોલ સહિતના સ્થળોની મુલાકાત ખેડૂતો અને મહિલાઓએ લીધી હતી. દૂધ ઉત્પાદન વધે અને પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે પણ સ્ટોલમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. આજના કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં પૂર્વ સંસદ સચિવ અને મેંદડાના આગેવાન LT રાજાણીએ જણાવ્યું કે વર્ષ 2005 ગુજરાતમાં કૃષિ મહોત્સવના કાર્યક્રમો યોજાય છે. કૃષિ મહોત્સવને લીધે ખેડૂતોને આધુનિક ખેતીનું માર્ગદર્શન મળે છે અને ટપક સિંચાઈ પદ્ધતિને લીધે સારા પરિણામ પણ મળ્યા છે. ખેત ઉત્પાદનમાં ખર્ચમાં ઘટાડો કેવી રીતે કરી શકાય તે અંગેનું માર્ગદર્શન મળવાથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે. ખેતીની સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન અને તેરી અંગેની સરકારની વિવિધ યોજનાઓનો પણ લાભ લેવા રાજાણીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી, પ્રાંત અધિકારી જિજ્ઞાબેન દલાલ, તાલુકાના આગેવાન હમીરભાઈ મેડમ, જિલ્લા ખેતીવાડી અધિકારી રાઠોડ તેમજ તાલુકાના પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. દ્વારા ખેડૂતોને ખેતીના કયા પાકોનું વાવેતર કરવું, કયા સમયે કરવું, કેટલું બિયારણનું પ્રમાણ રાખવું અને એની માવજત કેવી રીતે કરવી જેથી સારામાં સારું ઉત્પાદન ખેડૂત લઈ શકે અને કેવી રીતે ખેતી ખર્ચ ઘટાડી શકાય. દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનું જે એક લક્ષ્યાંક છે એ નક્કી કર્યું છે, એમાં આવા કૃષિ મહોત્સવોનો ખૂબ મોટો ફાળો છે અને એને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો અને પાકના ઉત્પાદનમાં ગુણવત્તાવાળા પાકોનું પણ એની કારણે ઉત્પાદન વધ્યું છે. સાથે સાથે પાણી એ ખેતીમાં ખૂબ એક અગત્યની ચીજ છે. આજે પાણીનો
કેવી રીતે ઓછામાં ઓછો ઉપયોગ કરી અને ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિ દ્વારા પાણીનો બચાવ કરી અને વધુ ઉત્પાદન લેવું એ પણ આ કૃષિ મહોત્સવની અંદર આ બધી વસ્તુઓ છે એને આવરી લેવામાં આવે છે. મારો પરિચય આપું, મારું ગામ છે અંબાડા, તાલુકો મેંદરડા, જિલ્લો જૂનાગઢ. નામ છે કાંતિભાઈ ગોવિંદભાઈ સિંગાડા. મારી જમીન છે 10 વીઘા અને સૂકી ખેતી છે. એમાં એવી ખેતી કરું છું, કોઠીમાં વાવું છું અને કાચરી બનાવું છું અને લોકોને માર્કેટમાં આપું છું અને જાતે વાવું છું અને જાતે ગ્રેડિંગ કરું ને મારા ભાવથી હું વેચું છું. અત્યારે હું હાલ મેંદરડા આવ્યો છું. 2019 કૃષિ મહોત્સવ રાજ્ય બાઢિયા. મિતલ કુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. સોઈગામ તાલુકાના રણોસર ગામમાં ગ્રીન ગુડ ડેટ્સ અને બ્લુ ગુડ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સુઈગામ તાલુકાના રડોસણ ગામે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા વિંગ્સ ફાઉન્ડેશનના સહયોગથી સુઈગામ તાલુકાના રડોસણ ગામમાં કોમ્યુનિટી હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો. ગ્રીન ગુડ્સ ડેટ્સ અને બ્લુ ગુડ ડેટ્સ એટલે કે પર્યાવરણને હર્યુંભર્યું રાખવા માટેના જરૂરી ઉપાયો આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ગામડાઓ ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં આ કાર્યક્રમમાં માહિતીસભર PPT રમતો, ડોક્યુમેન્ટરી, ફિલ્મ વગેરે દ્વારા પર્યાવરણના અનેક મુદ્દાઓની જેમ કે પાણી બચાવ, ઉર્જા બચાવ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, શુદ્ધ હવા, ધ્વનિ પ્રદૂષણ, ખેતી વિષયક તેમજ આરોગ્ય માટે સાર સંભાળ લેવી તેવા અનેક મુદ્દાઓની ચર્ચા કરીને ગામ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. યશપાલ સિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ સુઈગામ. જૂનાગઢના વિસાવદરમાં ભૂગર્ભ ગટરમાં ગાય ખાબકી, તંત્રની ઘોર બેદરકારી સામે આવી. વિસાવદર મેઇન રોડ ઉપર આવેલ સોમનાથ ગેસ એજન્સીની સામે ભૂગર્ભ ગટરની અંદર ગૌમાતા પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા અને લોકો દ્વારા આ ઘટનાની જાણ વિસાવદરમાં નિસ્વાર્થ સેવા આપતી એવી ગૌરક્ષક ટીમને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ ગૌરક્ષક ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને ગાયને સહી સલામત રીતે બહાર કાઢવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા, પરંતુ લોકો દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયાસો સફળ ન થતાં ગૌરક્ષક ટીમ દ્વારા JCB બોલાવી ગટર ખોદાવી બહાર કાઢવા તેની કામગીરી હાથ ધરવામાં આવી. વિસાવદર મેઇન રોડ ઉપર ઘણા સમયથી રોડનું કામ ચાલુ હોવાથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું અધખુલ્લું હતું, જેમાં ગાય પડી ગઈ હતી. આ બાબતે નિસ્વાર્થ સેવા આપતું ગ્રુપ એટલે ગૌરક્ષક ગ્રુપને ફોન કરવામાં આવતા જ ગૌરક્ષક ટીમના કાર્યકરો તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને JCB બોલાવી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તો આ સમગ્ર ઘટનાને જોતા તંત્રની ઘોર બેદરકારી છતી થતી જોવા મળી હતી. તંત્રની ઘોર બેદરકારીથી એક અબોલ પશુનો જીવ જોખમાયો હતો. તો ખરેખર આ બાબતે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કડકાય ભર્યું વલણ દાખવવાની જરૂરિયાત છે અને આવા જવાબદાર અધિકારીઓ સામે પગલાં પણ લેવા જોઈએ. બડેલિયા ગિરીશ, તાલુકા ગૌરક્ષક પ્રમુખ. આજરોજ વિસાવદરમાં વહેલી સવારે રોડના કામ ચાલતા હતા ત્યારે ભૂગર ગટરની ગોળ ગટરની અંદર સવારમાં ગાય પડી જતા ફોન આવેલો હતો. ત્યારબાદ ગટરની અંદરથી ગાય માતા નીકળી શકે એમ નહોતા. ત્યારબાદ JCB બોલાવી અને ખાડો ખોદી અને ગાય માતાને બહાર કાઢવામાં આવ્યા હતા. ગાય ભૂપતભાઈ ભળવારની હતી અને વિસાવદરની ગૌરક્ષા ટીમ સાથ સહકાર આપી અને ગાય માતાને બહાર નીકળવામાં આવ્યા હતા. જય ગો. મનીષ ડાકે સાથે NS ગુજરાત ન્યૂઝ વિસાવદર. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન જોવા મળ્યું છે. જે ઉનાળું જે ખેતી કરી, જે મકાઈ, બાજરી, જુવાર, તે ખેડૂતોને અત્યારે ખરેખર બજારમાં ભાવે નહીં મળતા. બજારનો કોઈ ખેડૂતોનો ચાર સભ્ય એ બી કાઢી થઈ ગઈ ઢોળવાને ખાતા અને ખેડૂતોનો બહુ બળ અત્યારે નુકસાની છે. ને જે 420નો ભાવ બાજરીનો હતો, અત્યારે 250 માર્કેટમાં કોઈ લેવા તૈયાર નહીં અને ખેડૂતોનો કોઈ સારે કોઈ ખાતું ઢોળવા ખાતા નહીં, કોઈ લેવા તૈયાર નહીં, ભાવે નથી. ચોમાસામાં વરસાદ આવીના કારણે દોના પોચા થઈ ગયા અને ફૂગ વળી એવું થઈ ગયું. કમોસમી વરસાદના કારણે ઘાસો, ભાજરી આ બધું વાઢેલું હતું, એ વરસાદના લીધે બધું પલળી ગયું છે અને એમાં અંદર ફૂગ આવી ગઈ છે. તેના લીધે જાનવર પણ ખાતા નથી અને અમારા
જે બિયારણનું હતું એ પણ મળ્યું નથી. એના લીધે સરકાર કંઈ કરે વિચાર ન કરે તો સારું છે. અમને લાખો રૂપિયા નુકસાન થયું છે. ભાવના પટેલ ભાઈ સપોર્ટ. જામકંડોરણાથી આશરે 12 કિલોમીટર દૂર સાતદળ ગામની નજીક બપોરે 2 વાગ્યાની આસપાસ 60-70 વર્ષ જૂનો પુલ ઓચિંતા ધરાશય થયો હતો, જે 2015 નેશનલ હાઈવે ઓથોરિટીએ તેના હસ્તગત કરી લીધો હતો. જે બાદ આ પુલ અચાનક જ બેસીને ધરાશે થયો હતો, જેમાં આ પુલના રિપેરિંગના કામમાં પણ ગોલમાલ થયેલી દેખાઈ રહી છે. આ પુલ તૂટી પડતા અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પુલ ધરાશય થયો ત્યારબાદના ડેપ્યુટી ઇજનેર અહીં તપાસ કરવા માટે આવી પહોંચ્યા હતા અને ધરાશય થયેલ પુલનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં અધિકારીઓ મીડિયા સમક્ષ ગપ ગોળામાં જવાબ આપીને સમગ્ર ઘટનામાં હાથ ઊંચા કરવાનો પ્રયત્ન કરી કેમેરાથી દૂર જતા રહ્યા હતા. આ પુલ ધરાશય થતાં આ રોડ પરનો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ પુલ જામકંડોરણા અને કાલાવાડને જોડતો મહત્વનો પુલ હતો. આ રોડ ઉપરના ટ્રાફિકને ડાયવર્ટ કરીને પોલીસ દ્વારા 2 રૂટ બનાવીને સમગ્ર ટ્રાફિકને હળવો કરીને કંટ્રોલ કર્યો હતો, તો તંત્ર દ્વારા 5 કલાક બાદ ડાયવર્ઝન બનાવીને આ નેશનલ હાઈવે પૂર્વવત કર્યો હતો. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલા ગ્રીન પાર્ક વનના રહીશોને છેલ્લા 1 મહિનાથી પાણી ન મળતા રહીશો પાણી વગર તોબા પોકારી ઉઠ્યા છે. તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સોસાયટી જોડે ઓરમાયું વર્તન કરતું હોય તેવું સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે. છેલ્લા 1 મહિનાથી પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ સોસાયટી ગ્રીન પાર્ક વનના રહીશોને પ્રાથમિક સુવિધાની પ્રાથમિક જરૂરિયાત પાણી ન મળતા રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. તો સોસાયટીના રહીશો દ્વારા પ્રાંતિજ નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પ્રાંતિજ નગરપાલિકા સોસાયટીના રહીશોને પાણી આપવામાં નિષ્ફળ રહી છે. તો સોસાયટીના માલિકોને હાલ તો બહારથી ટેન્કરો મંગાવવી પડે છે. તો રહીશોનું કહેવું છે કે આજુબાજુની સોસાયટીઓમાં પાણી મળી રહે છે અને અમારી સોસાયટીમાં પાણીનું ટીપું પણ આવતું નથી અને અમારી સોસાયટીના રહીશો ટેક્સ પણ નિયમિતપણે ભરીએ છીએ, છતાં પાલિકા દ્વારા અમારી જોડે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા 1 મહિનાથી અમે પાણીને લઈને રજૂઆતો કરીએ છીએ, છતાં નગરપાલિકા અમને પાણી ન આપતા અમારી સામે જોયું પણ નથી. ત્યારે હાલ તો સોસાયટીની મહિલાઓને પાણી માટે યંત્રયુગમાં પણ માથે બેડું મૂકીને 2-3 કિલોમીટર દૂર ખેતરોમાં પાણી ભરવા માટે જવું પડે છે. ત્યારે હાલ તો પાણી વગર રહીશોની હાલત કફોડી બની છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આ સોસાયટીના રહીશો સામે જોવામાં આવશે કે કેમ, તે તો હવે જોવું જ રહ્યું. પાણીની આવતું ગ્રીન પાર્કમાં આ નગર પંચાયતમાં કંઈ કંઈ થાચ્યું અમે, પણ આવતું જ નહીં ને. અને ટેક્સ ભર્યા છે બધો તો એ આવતું નહીં પાણી. પાણીની તકલીફ બહુ પડે, જોવે તો જવું પડે. તોટે હેડ આવતું તો સર નહીં. આ એક ચોપડના રોડ ઉપર જો તો બોર હોય તે ભલ્લાબાનું. છેલ્લા 1 મહિનાથી અમારા ગ્રીન પાર્ક વનમાં પાણી આવતું જ નથી. કેવું કાળજાળ ગરમી, કેવો ઉનાળો, આમાં પાણીની કેટલી બધી જરૂર પડે. ઘીની જેમ પાણી વાપરીએ છીએ અમે. નગરપાલિકામાં અમે ફોન કર્યા તો પણ કોઈ સાંભળતું નથી. તો અમારે શું કરવાનું? હવે પાણીની જરૂર પડે તો બાજુમાંથી આજુબાજુથી જે બોર હોય ત્યાં અમારે જવું પડે છે. કપડાં ધોવા માટે જવું પડે. અમારે પીવાનું પાણી ના હોય, ટેન્કરો મંગાવીએ તો પણ ટેન્કરો આવતી નથી. તો અમારે કરવાનું શું? આટલી ગરમીમાં અમારે શું કરવાનું? ત્રહિમાન થઈ ગયા છીએ અમે તો. શું કરીએ બધા? ગ્રીન પાર્કમાં પાણીની સગવડ જ નથી, પાણી આવતું જ નથી. નગરપાલિકામાં કહેવા છતાં કોઈ ફેર પડતો જ નથી. ફોન કરીએ છીએ કે ત્યાં જઈ રૂબરૂ જઈએ છીએ તો પણ પાણી આવતું જ નથી. નદી કચરાવાળો હતો અને ટેક્સ એનો અવારનવાર અમે વ્યવસ્થિત ભરી જ દઈએ છીએ તોય પાણીનો પ્રશ્ન તો ઊભો ન હોય. વેચાતું પાણી લઈને તો કેટલા ટાઈમ પહોંચાય? 1 મહિના થયા, એક ટીપું પણ પાણીનું પડ્યું નથી. અત્યારે તો અમારે એટલો પ્રશ્ન છે ને કે અમે આજુબાજુમાં 1.5 કિલોમીટર એમ પાણી ભરવા જઈએ છીએ. કપડાં ધોવા માટે બીજે જઈએ છીએ તો પણ નગરપાલિકાવાળા કોઈ રજૂઆત અમારી સાંભળતા જ નથી. અમે ત્રાહિમાન થઈ ગયા છે. જવાન માણસો તો ખેતરમાં જશે, આજુબાજુમાંથી ડોલો ભરી આવશે, મારા જેવી ગરડી ડોસી ક્યાં જશે? કોણ પાણી આપશે? છોકરો મારો આર્મીમાં છે, ઘરે વહુ નથી, વહુ બી જોડે રહે છે. હવે હું ક્યાં પાણી ભરવા જાઉં? પાણી તો અમારે જોઈએ ને, નાહવા જોઈએ, ધોવા જોઈએ. સંડાસ જવાનું થઈ ગયું, ઘરમાં સેના વગર ચાલે? બધા વગર ચાલે પણ પાણી વગર બિલકુલ ચાલે નહીં. મહેરબાની કરો, પાણી આપો. ટાઈમો ટાઈમ ટેક્સ અમે આપીએ છીએ, શા માટે? અમને પૂરેપૂરી સગવડ મળે એટલા માટે અમે પૂરેપૂરી ત્યાં આગળ
નગરપાલિકા અમે આપીએ છીએ. આ પાણીના દેખડા લઈને અમે ક્યાં જઈએ, કોના ઘરે ફરવા જઈએ? બધા તો ખેતરમાં જશે, અને મારા જેવી ડોસી ક્યાં જશે? જશે ને પડી જશે ને આતક ભાગી જશે, તો એની જિમ્મેદારી કોણ લેશે? કોઈ ખરું એની જિમ્મેદારી લેવાવાળું? કોઈ ખરું? સાંભળજો અમારી વાત. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ. આજે અમીરગઢ તાલુકા પતંજલિ યોગના પ્રભારી અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડે અમીરગઢ તાલુકા સંયોજક યોગેશ પંડ્યાના માર્ગદર્શન અને ઇકબાલગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને યોગ વિશે માહિતી તથા યોગાસનો કરાવવામાં આવ્યા. જ્યાં પ્રસંગે અમીરગઢ તાલુકા TDO સાહેબ બળવંતસિંહ રાજપૂત તથા તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ ડાભી તથા તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ચૌહાણ તથા ઇકબાલગઢ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમદાન ગઢવી તથા કપાસિયા શક્તિપીઠ પ્રમુખ ચેતનસિંહ રાજપૂત અને અમીરગઢ તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિ ગૃહ વિભાગના મેમ્બર્સ કેદારસિંહ બે ચૌહાણ તથા તલાટી મંત્રી રક્ષાબેન રાજગોર તથા સરપંચ અરવિંદભાઈ ઠાકોર તથા શાળાના આચાર્ય તથા શિક્ષક મિત્રો તથા મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજે વિશ્વ યોગ દિન નિમિત્તે ઇકબાલગઢ પ્રાથમિક શાળામાં જે પ્રોગ્રામ રાખવામાં આવેલો, એ વિશ્વ યોગ દિન નિમિત્તે ઇકબાલગઢ પ્રાથમિક શાળાના બાળકો, આદિવાસી ટ્રાઇબલ સ્કૂલના બાળકો તેમજ મોડર્ન સ્કૂલના બાળકો, અત્રે એમના શિક્ષક આચાર્યશ્રી તેમજ તમામ વિદ્યાર્થી બાળકો તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ભાજપ તાલુકા ભાજપના પ્રમુખશ્રીઓ તેમજ પદાધિકારીઓ, તાલુકા જિલ્લાના પદાધિકારીઓ, સર્વે લોકોએ, ગામ લોકો સર્વે લોકોએ બહુ ઉત્સાહથી ભાગ અત્રે લીધેલો છે યોગ દિન નિમિત્તે. અને અહીંના અમારા જે યોગેશભાઈ પંડ્યા, એમને પણ યોગના તમામ આસનો કે જે બધા જોરદાર કરાવેલા છે, અને બધા બાળકોએ યોગના દિવસે આજે જોરદાર યોગાભ્યાસ કરી અને સર્વે બહુ જોરદાર સફળ પ્રસંગ આજે પૂર્ણ કરેલ છે. તો આ પ્રસંગે સર્વે નામી અનામી આ પ્રસંગને દીપાવવા માટે ગામના સરપંચશ્રી તેમજ સ્કૂલોના આચાર્યશ્રી, શિક્ષકગણ, ગામના પ્રતિષ્ઠિત આગેવાનો સર્વેનો હું આ પ્રસંગે આભાર માનું છું. 20 જૂન વિશ્વ યોગ દિવસ આજે અમારી ઇકબાલગઢ પે સેન્ટર શાળામાં મસ્ત યોગનું આયોજન રાખેલ, તેમાં બાળકો અને શિક્ષકોને ઘણી મજા આવી. મારું નામ દવે શ્રદ્ધા. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન 18,32,700 ના ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લીધી અમીરગઢ પોલીસ. અજીત રાજયાણ સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બનાસકાંઠા, પાલનપુર તથા ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ડીસાનાઓએ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કાવા માટે બોર્ડર ચેકપોસ્ટ પર નાકાબંધી કરી કડક વાહન ચેકિંગ કરી ગેરકાયદેસર દારૂની હેરાફેરીની પ્રવૃત્તિને કડક હાથે ડામવાની સૂચના કરતા CP ચૌધરી તથા PV વાઘેલા અમીરગઢના માર્ગદર્શન મુજબ અમીરગઢ પોલીસ સ્ટાફના દિલાવરસિંહ રોહિતભાઈ, હનીશ ખાન, ઇલિયાસ ખાન વગેરે પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ટ્રકને ચેક કરતા તેમાં ઘાસના ભૂસાની યાર્ડમાં વિદેશી દારૂની બોટલ લંગ 2,568, કિંમત રૂપિયા 10,27,200 તથા અન્ય સાધન મળી કુલ 18,32,700 મુદ્દામાલ મળી આવતા ટ્રક ગાડીના ચાલક નાથુસિંહ ગમીરસિંહ રાજપૂત રહે રંડેલા તાલુકો સલુમપુર જિલ્લો ઉદયપુર વાળાની ધરપકડ કરીને તેની સામે દારૂ ભનાવનાર અન્ય ઇસમો સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.